लंदन देखा, पेरिस देखा और देखा जापान, सारे जग में कहीं नहीं है दूसरा हिंदुस्तान। वेल, गाना तो सुना ही होगा आपने। सारे जग में दूसरा हिंदुस्तान नहीं है, पर हिंदुस्तान से दूर मैंने मिनी हिंदुस्तान देखा है और आपको भी दिखाने वाली हूँ, क्योंकि आज जो मैंने यहाँ पे एक्सपीरियंस किया है शायद आपने हिंदुस्तान में रह के भी कभी नहीं महसूस किया होगा। 192 देश नो हैप्पी गैदरिंग એટલે દુબઈ એક્સપો 2020 એને જેમાં હું છું અત્યારે ઇન્ડિયા પવેલિયનમાં। This is our pavilion. બહારથી લાગે સાદી બિલ્ડિંગ છે, પણ જ્યારે આ 600 કાઇનેટિક બ્લોક્સ એક સાથે ફરે ત્યારે લોકો જોતા જ રહી જાય। 70 લાખથી પણ વધુ લોકો ઇન્ડિયા પેવેલિયનની મુલાકાત લઈ ચૂક્યા છે। ઇન્ડિયા પેવેલિયન એ ટોપ 10 મોસ્ટ વિઝિટેડ પેવેલિયનમાંનું એક પેવેલિયન છે, અને કેમ ના હોય। પ્રાચીન ભારતની ભવ્ય વિરાસતથી લઈને આઝાદ ભારતની આધુનિકતા સુધીની વર્ચ્યુઅલ સફર આ સ્કેલ ઉપર જોઈએ ને તો ગૂઝબમ્સ આવી જાય। હું છું અદિતિ રાવલ અને બતાવું તમને મારી નજરે ઇન્ડિયા પેવેલિયન। India's first mission to the moon and Mars. દુનિયા જેને માર્સ કહે એને આપણે મંગળ કહીએ। આપણા માટે છે ને મંગળ ગ્રહ એ લકી છે, ખબર છે કેમ? India is the first country to reach at Mars at its first attempt. અને બહુ ઓછા લોકો આના વિશે જાણે છે કે આની પાછળ ઘણી મહિલા વૈજ્ઞાનિકોનો પણ ફાળો છે। હા, જો તમે અક્ષય કુમારની મંગલયાન જોઈ હશે તો ડેફિનેટલી તમને ખબર હશે કે ઇન્ડિયાનું મંગળ સાથે કેવું કનેક્શન છે। ઘણા લોકોને છે ને મેં નાસાની ટી શર્ટ પહેરીને એકદમ કૂલ બનતા જોયેલા છે। વીઆર ડોમમાં આવો અને ઇસરોના અચિવમેન્ટ્સ વિશે જાણો, ત્યારે છે ને તમે નાસાના માસાને ભૂલી જાઓ। અહીંયા આવીને જાણે હું પણ સ્પેસ સ્ટેશનમાં આવ્યો ને એવી વાઇબ આવે, સાઉન્ડ ચેન્જ થઈ ગયો ને। યુ નો સ્પેસ મિશન્સમાં, આ બહાર આવીને કહું, સ્પેસ મિશનમાં ભારતનો સક્સેસ રેશિયો સૌથી ઉપર અને એની પાછળ થતો ખર્ચો સૌથી નીચે। મંગલયાનની જ વાત કરીએ, રિક્ષા ભાડું કેટલું પર કિલોમીટર ગૂગલ કરજો ત્યારે સમજાશે કે ઇન્ડિયાએ મંગલયાન મિશનમાં જે ખર્ચો કર્યો છે ને ભાઈ, એટલે પર કિલોમીટરના હિસાબે જુઓ તો રિક્ષા ભાડા કરતાં પણ ઓછા ખર્ચામાં આપણે મંગળ ગ્રહ સુધી પહોંચ્યા છીએ। વિચારો, ભારતે વિશ્વને શૂન્ય ના આપ્યું હોત તો શું આ સ્પેસ મિશન્સ, સાયન્સ ટેકનોલોજી, ડિજિટલ દુનિયા પોસિબલ હોત? શૂન્ય અને પછી શૂન્યમાંથી સર્જન, આપણે શું નથી આપ્યું આ વર્લ્ડને? યુનાઇટેડ નેશન્સમાં વિશ્વ યોગ દિવસને સ્થાન આપણે જ તો અપાવ્યું છે। એટલું જ નહીં, વિશ્વ આખાને આયુર્વેદની ભેટ પણ ભારતે જ તો આપી છે, જે મેં અહીં અનુભવી। ઇન્ડિયા એ માત્ર દેશ નથી, આખી સંસ્કૃતિ છે, અને આજના સમયે દુનિયા માટે ખુલ્લું ઇન્વિટેશન છે કે આવો અને આ ગ્રોથ સ્ટોરીઝનો ભાગ બનો। ઇન્ડિયા અને દુબઈની વચ્ચે જે દોસ્તી છે એના વિશે તમે કેટલું જાણો છો? એમણે આપણને મેડિકલ ઓક્સિજન સપ્લાય કર્યો, આપણે એમને કોવિશિલ્ડ રસી આપી, એનાથી પણ ઉપર જો તમારે જાણવું હોય તો બહુ સહી આવવું પડે। મને તો દુબઈ એક્સપોમાં આવ્યા પછી ઇન્ડિયા પેવેલિયનની વિઝિટ કરી એટલે ખબર પડી કે 3.5 મિલિયન ઇન્ડિયન્સ યુએઈમાં રહે છે બોસ। પછી હોય જ ને દોસ્તી ઘેરી ઇન્ડિયા અને યુએઈ વચ્ચે। વસુદેવ કુટુંબકમ, આપણે તો
દુનિયા આખી એક ફેમિલી છે એ કોન્સેપ્ટમાં બિલીવ કરીએ છીએ. ઇન્ડિયા પેવેલિયનમાં આવીને મને ખબર પડી કે ભારતની દોસ્તી કેટલા બધા દેશોની સાથે છે. આવતીકાલને સારી બનાવી હોય તો દુનિયાના તમામ દેશોનું આજે એક થવું વધારે જરૂરી છે. આપણા દેશની ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ સ્ટોરીઝ મને જોવા મળી ઇમર્જિંગ ઇન્ડિયા ફ્લોર ઉપર. ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરીઝ માત્ર આપણા માટે નહીં, પરંતુ સેંકડો દેશના લોકો માટે ઇન્સ્પિરેશન છે. બધાની સુપર ફેવરેટ છે, અરે કેમ ના હોય યાર. જીવનમાં કોને મોકો મળ્યો છે આપણા પ્રધાનમંત્રીજીને મળવાનો? સાક્ષાત મને તો નથી મળ્યો. લોકો અહીંયા આવે છે, પછી અહીંયા બેસે છે, અહીંયા કેમેરા છે, કેમેરા સામે જોઈ રહે આમ હોલ્ડ કરીને કહે છે નમસ્તે ઇન્ડિયા, અને પછી એમને મળી જાય એમનો ફોટો આપણા પ્રાઇમ મિનિસ્ટરની સાથે. હાય, મારે પણ વર્ચ્યુઅલ રીતે અત્યારે મજા લેવી પડી છે. આઈ હોપ એક દિવસ એવો આવે કે વર્ચ્યુઅલી નહીં પણ એકચ્યુઅલી અહીંયા પ્રાઇમ મિનિસ્ટર બેઠા હોય અને મારો ફોટો જ નહીં પણ વિડીયો પણ હોય એમની સાથે. વિશ મી અ ગુડ લક. વાવ, ધીસ ઇઝ સો બ્યુટિફુલ. યુ નો, યુએઈમાં પહેલી વાર મંદિર. મારી ઈચ્છા છે યાર કે આનો પણ હું એક અમેઝિંગ વિડીયો બનાવું જ્યારે પણ આ ફૂલ ફ્લેશ તૈયાર થઈ, જ્યારે મને શૂટિંગની પરમિશન મળે. આમ તો છે ને મને ઇન્ડિયા પેવેલિયનનું બધું જ કોન્ટેન્ટ ગમ્યું છે, પણ કેરિસ્મેટિક ઇન્ડિયાની આ ક્રિએટિવિટી જોઈને ખાસ એક વાત કહેવાનું મન થઈ ગયું કે હેટ્સ ઓફ ટુ મૂવિંગ પિક્ચર કંપની, જેણે વિશ્વ સમક્ષ ભારતના આ વિવિધ રંગો આટલી અદ્ભુત રીતે રજૂ કર્યા. ઇમર્સિવ ફ્લોરની આ ડિઝાઇનના માસ્ટર માઇન્ડના મૂળિયા આપણા ગુજરાત સાથે જોડાયેલા છે. આઈ મસ્ટ એપ્રિશિએટ મનીષ બરડિયા એન્ડ ટીમ for giving the best visual experience of India to each and every visitor. This makes me feel proud of my city, my state, my people, my country, India.